देखो અત્યારની વાત કરવામાં આવે તો ભાજપમાં એકદમ સન્નાટો છે, પરંતુ જે પ્રકારે પ્રેસ નોટ રિલીઝ કરવામાં આવી છે કે 5 વાગે રાજકીય આગેવાનો ભાજપમાં જોડાઈ રહ્યા છે, આ 5 રાજકીય આગેવાનો એ જ છે કે જે આમ આદમી પાર્ટીથી નારાજ છે. સવાલ અહીંયા એક આખો ઉભો થઈ રહ્યો છે કે હાલમાં જો આમ આદમી પાર્ટીના જે કોર્પોરેટરો છે તે ભાજપમાં જોડાય છે તો તમામની સામે એન્ટી ડિફેક્શન લો લાગુ પડી શકે છે, એટલે કે તમામનું જે કોર્પોરેટર તરીકેનું જે પદ છે તે પદ અત્યારે રદ થઈ શકે છે. જો આજ સંખ્યા 5ની જગ્યાએ 9 હોત તો કદાચ ત્યારે આજે એન્ટી ડિફેક્શન લો છે તે લાગુ ન પડતો, પરંતુ હાલમાં જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે 5 જેટલા જે કોર્પોરેટર છે તે જોડાઈ રહ્યા છે. વહેલી સવારથી આ અંગેની જે ચર્ચાઓ હતી તે ચાલતી હતી. સુરતની અંદર આના મુદ્દે જે કહી શકાય કે ભાજપ પર સતત આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી ભાજપ પર ફરી એકવાર આમ આદમી પાર્ટીને તોડવાનો અથવા તો ભંગાણ કરવાનો જે કહી શકાય કે આક્ષેપ છે તે લગાવી રહી છે. પૈસા લેતી દેતીના આક્ષેપ પણ આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. અને જો 5 કોર્પોરેટરોની વાત કરવામાં આવે તો તે તમામની અંદર વિપુલ મોવડીયા મુખ્ય કડી માનવામાં આવે છે, કે જે રીતનો આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે વિપુલ મોવડીયા થ્રુ ભાજપ દ્વારા આજે બાકીના જે 5 કોર્પોરેટરો છે તેમને તોડવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને જો વાત કરવામાં આવે 4-4 તો ઋતા કાકડિયા, ભાવના સોલંકી, વિપુલ મોવડીયા, જ્યોતિ લાઠિયા અને મનીષા કુકડિયા આ 5-5 સમાવેશ થઈ રહ્યો છે. 5 વાગે પ્રેસ કોન્ફરન્સ છે. પ્રેસ કોન્ફરન્સની અંદર તમામ લોકો ભાજપનો ભગવો ધારણ કરી શકે છે. આની પહેલા જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીમાંથી મહેશ સુવાળા એ આમ આદમી પાર્ટીને અલવિદા કહી છે. ત્યારબાદ મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીને અલવિદા કહી હતી. એની ત્યાર પહેલા વિજય સુવાળાએ આમ આદમી પાર્ટીને અલવિદા કહી છે. એટલે કહી શકાય કે આમ આદમી પાર્ટીમાં અત્યાર સુધીમાં 2 જે નેતાઓ અથવા તો આમ આદમી પાર્ટીનો જે ચહેરો કહેવાય તે આમ આદમી પાર્ટી એક્ઝિટ કરી ચૂક્યા છે. અને અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે આખરે પોતાના જ નારાજ કોર્પોરેટરોને આમ આદમી પાર્ટી મનાવવામાં નિષ્ફળ ગઈ છે. અને એ જ નારાજ કોર્પોરેટરો છે તે હવે ભાજપ સાથે જોડાવા જઈ રહ્યા છે. 5 વાગે ભાજપનો ભગવો ધારણ કરવા જઈ રહ્યા છે. પરંતુ આ તમામની અસર સુરત કોર્પોરેશન ઉપર સીધી થઈ શકે છે, કેમ કે 27નું જે સંખ્યાબળ છે તે આમ આદમી પાર્ટીનું સુરત કોર્પોરેશનની અંદર છે. તેમાંથી જો 5 લોકો અત્યારે રાજીનામું આપે છે તો તેમનું અત્યારે કોર્પોરેટર તરીકેનું પણ જે સભ્યપદ છે તે પણ સસ્પેન્ડ થઈ શકે છે. એટલે ફરી કહી શકાય કે અને બીજી તરફ આમ આદમી પાર્ટી એ તડજોડના જે આક્ષેપ છે તે પણ ભાજપ ઉપર લગાવી રહી છે. 5 વાગે આખરે ખબર પડશે કે નારાજગી હતી એ કોર્પોરેટરોની કયા મુદ્દા પર હતી, આમ આદમી પાર્ટી દ્વારા જે લીધી દીધીનો આક્ષેપ થઈ રહ્યો છે તે કેટલો સાચો છે, અને આખરે કેમ આ 5-5 કોર્પોરેટરો કે જે ગયા મહિના સુધી સતત એક્ટિવ હતા, કોર્પોરેશનમાં સવાલ ઉઠાવતા હતા, તે કેમ નારાજ થઈ ગયા છે, કેમ પાર્ટીથી પોતાનો જે છેડો ફાડવાનો મન બનાવી લીધું છે. શિવાની, બિલકુલ કિંજલ આપ અમારી સાથે